હેલો ફ્રેન્ડ વેલકમ ટુ ઓડબલ્યુ એસ એટલે કે ઓનલાઈન વર્ક સોલ્યુશન તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે પીએસઆઈ અને એસઆઈની જે ભરતી બહાર પાડવામાં આવેલ છે તો તેમાં ઉમેદવારે કેટલા મીટરની દોડ છે તે દોડવાની રહે છે તે સિવાય ઉમેદવારે દોડ છે તે કેટલી મિનિટમાં પૂર્ણ કરવાની હોય છે અને તેમને કેટલા માર્ક મળશે તે આપણે તમામ પ્રકારની માહિતી મેળવશું હવે મિત્રો આ જે ભરતી વિશે આપણે જોઈશું આ જે દોડ વિશે માહિતી મેળવશું મિત્રો જે લાસ્ટ ટાઈમ ભરતી બહાર પાડવામાં આવેલ હતી જે પીએસઆઈની અને એસઆઈની કે જે બે હજાર સત્તર મુજબ મિત્રો જે રીતે દોડ હતી તે પ્રમાણે જોશું બાકી મિત્રો જે આ જે ભરતી છે તેનું નોટિફિકેશન સોળ માર્ચ બે હજાર એકવીસના રોજ જાહેર છે તે કરવામાં આવશે તો ઘણા બધા વિદ્યાર્થીનો સવાલ હતો કે આમાં દોડ છે તે કેટલા મીટર દોડવાની હોય છે તો મિત્રો આપણે જે લાસ્ટ વખતે એટલે કે જે છેલ્લી પીએસઆઈની ભરતી કરવામાં આવેલ હતી તો તેમાં જેટલી દોડ હતી તે આપણે તે પ્રમાણે આજના વિડીયોમાં માહિતી મેળવશું તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં વિડીયો ગમે તો અવશ્ય લાઈક કરી દેજો તમારા મિત્ર સુધી શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો વીડિયાની શરૂઆત કરીએ તો જોઈએ મિત્રો ડિટેલમાં માહિતી તો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરીશું શારીરિક કસોટી વિશે કે શારીરિક કસોટીમાં તમારે કેટલા મીટરની દોડ કરવાની રહેશે અને તમને કેટલા ગુણ છે તે મળવા પાત્ર થશે તે આપણે જોઈએ તો સૌથી પહેલાં મિત્રો પુરુષની વાત કરીશું આપણે તો જે પુરુષ ઉમેદવાર છે તો તેમને શારીરિક કસોટીમાં પાંચ હજાર મીટરની દોડ છે તે કરવાની રહેશે એટલે કે મિત્રો પાંચ કિલોમીટરની દોડ છે તે તમારે કરવાની રહેશે હવે અહીં મિત્રો તમારે જે પાંચ હજાર મીટરની દોડ છે તે પચીસ મિનિટમાં તમામ પુરુષ ઉમેદવારે દોડ છે તે પૂરી કરવાની રહેશે એટલે કે પચીસ મિનિટમાં તમારે પાંચ કિલોમીટરની દોડ છે તે પૂરી કરવાની રહેશે ત્યાર પછી આપણે વાત કરીશું મહિલા ઉમેદવાર માટે તો મહિલા ઉમેદવારને અહીં સોળસો મીટરની દોડ છે તે પૂરી કરવાની રહેશે અને સોળસો મીટરની દોડ છે તેમને મિનિટ અને સેકન્ડમાં તમામ મહિલા ઉમેદવારે દોડ પૂરી કરવાની રહેશે ત્યાર પછી વાત કરીશું આપણે માજી સૈનિક વિશે તો માજી સૈનિકે ચોવીસો મીટરની દોડ છે તે પૂરી કરવાની રહેશે અને તે પણ બાર મિનિટ અને ત્રીસ સેકન્ડમાં તમામ માજી સૈનિકે દોડ છે તે પૂરી કરવાની રહેશે તો પુરુષ માટે પાંચ કિલોમીટરની દોડ છે મહિલા માટે સોળસો મીટરની દોડ છે અને માજી સૈનિક માટે ચોવીસો મીટરની દોડ છે તો આ રીતે તમામ ઉમેદવારે દોડ છે તે પૂર્ણ કરવાની રહેશે હવે મિત્રો આગળ વાત કરીશું કે તમે કેટલી દોડ પૂર્ણ કરો કેટલા સમયમાં દોડ પૂર્ણ કરશો તો મિત્રો તમને કેટલા માર્ક છે તે મળવા છે તે આપણે જોઈએ તો સૌથી પહેલા આપણે વાત કરીશું પુરુષ ઉમેદવાર માટે કે જેમને પાંચ હજાર મીટરની દોડ છે તે પચીસ મિનિટમાં પૂરી કરવાની રહેશે તેમાં મિત્રો કેટલા માર્ક મળવા થશે તો કે મિત્રો જો પુરુષ ઉમેદવાર છે તે વીસ મિનિટ કે તેથી ઓછી મિનિટમાં દોડ પાંચ હજાર મીટરની પૂરી કરશે તો તેમને પચાસ માર્ક છે તે મળવાપાત્ર થશે તે સિવાય મિત્રો જો પુરુષ ઉમેદવાર વીસ મિનિટ કરતાં વધુ અને વીસ પોઈન્ટ ત્રીસ મિનિટ અથવા તો તેનાથી ઓછા સમયમાં દોડ જો પૂરી કરશે તો તેમને અડતાળીસ માર્ક છે તે મળવાપાત્ર થશે ત્યાર પછી આગળ વાત કરીશું જો મિત્રો વીસ મિનિટ અને ત્રીસ સેકન્ડ કરતાં વધુ અને એકવીસ મિનિટ કરતાં ઓછા સમયમાં દોડ પૂરી કરશે તો તેમને પિસ્તાળીસ માર્ક છે તે મળવાપાત્ર થશે તે સિવાય મિત્રો આગળ વાત કરીશું જો એકવીસ મિનિટ કરતાં વધારે સમય અને એકવીસ પોઈન્ટ ત્રીસ મિનિટ કરતાં ઓછો સમયમાં દોડ પૂરી કરશે તો તેમને બેતાલીસ માર્ક છે તે મળવાપાત્ર થશે તે સિવાય મિત્રો એકવીસ મિનિટ અને ત્રીસ સેકન્ડ કરતાં વધારે અને બાવીસ મિનિટ કરતાં ઓછી સેકન્ડ ઓછી મિનિટમાં દોડ પૂરી કરશે તો તેમને ઓગણચાળીસ માર્ક છે તે મળવાપાત્ર થશે તે સિવાય આગળ વાત કરીશું બાવીસ મિનિટ કરતાં વધુ સમય લાગે પરંતુ બાવીસ મિનિટ અને ત્રીસ સેકન્ડ કરતાં ઓછી મિનિટમાં જો દોડ પૂરી કરશે તો તેમને છત્રીસ માર્ક છે તે મળવાપાત્ર થશે તે સિવાય બાવીસ મિનિટ અને ત્રીસ સેકન્ડ કરતાં વધારે મિનિટનો સમય લાગે અને તેમને ઓછામાં ઓછી ત્રેવીસ મિનિટમાં દોડ જો પૂરી કરી દઈએ તો તેમને તેત્રીસ માર્ક છે તે મળવાપાત્ર છે તે સિવાય ત્રેવીસ મિનિટ કરતાં વધુ સમય લાગે અને ત્રેવીસ પોઈન્ટ ત્રીસ મિનિટ કે તેથી ઓછા સમયમાં દોડ પૂરી કરે તો તેમને ત્રીસ માર્ક મળવાપાત્ર થશે તે સિવાય ત્રેવીસ પોઈન્ટ ત્રીસ મિનિટ કરતાં વધુ સમય અને ચોવીસ મિનિટ કે તેના કરતાં ઓછા સમયમાં દોડ પૂરી કરે તો સત્યાવીસ માર્ક છે તે મળવાપાત્ર થશે તે સિવાય ચોવીસ મિનિટ કરતાં વધુ સમય અને ચોવીસ પોઈન્ટ ત્રીસ મિનિટ કે તેનાથી ઓછા સમયમાં દોડ પૂરી કરશે તો ચોવીસ માર્ક છે તે મળવાપાત્ર થશે તે સિવાય ચોવીસ પોઈન્ટ ત્રીસ મિનિટ કરતાં વધુ સમય અને પચીસ મિનિટ કે તેનાથી ઓછા સમયમાં જો દોડ પૂરી કરશે તો તેમને વીસ માર્ક છે તે મળવાપાત્ર થશે અને પચીસ મિનિટ કરતાં વધારે સમયમાં જો દોડ પૂરી કરશે તો તે ઉમેદવારને નાપાસ છે તે ગણવામાં આવશે તો મિત્રો અહીં જે દોડ છે તે તમામ ઉમેદવારે પાંચ હજાર મીટરની દોડ છે તે દોડવાની રહેશે અને પચીસ મિનિટ કે તેના કરતાં ઓછા સમયમાં પુરુષ ઉમેદવારે દોડ છે તે પૂરી કરવાની રહેશે તો મિત્રો તમે જેટલી મિનિટમાં દોડ પૂરી કરશો તો તે પ્રમાણે તમને અહીં આપણે માર્ક જોઈએ તે માર્ક તમને મળવાપાત્ર થશે પચીસ મિનિટ કરતાં વધુ જો સમયમાં તમે દોડ પૂરી કરશો તો તમને નાપાસ છે તે ગણી દેવામાં આવશે ત્યાર પછી મિત્રો આગળ આપણે વાત કરીશું મહિલા ઉમેદવાર માટે કે મહિલા ઉમેદવારને સોળસો મિનિટ સોળસો મીટરની દોડ છે તે દોડવાની છે અને તેમને નવ મિનિટ અને ત્રીસ સેકન્ડમાં તે દોડ છે તે પૂરી કરવાની છે તો મિત્રો જો મહિલા ઉમેદવાર છે તે સાત મિનિટ અથવા તો તેના કરતા ઓછા સમયમાં જો દોડ પૂરી કરશે તો તેમને પચાસ માર્ક છે તે મળવાપાત્ર થશે મહિલા ઉમેદવાર સાત મિનિટ કરતાં વધુ સમય અને સાત પોઈન્ટ ત્રીસ મિનિટ કે તેના કરતાં ઓછા સમયમાં દોડ પૂરી કરશે તો તેમને પિસ્તાળીસ માર્ક છે તે મળવાપાત્ર થશે તે સિવાય મહિલા ઉમેદવાર છે તો તેમને સાત પોઈન્ટ ત્રીસ મિનિટ કરતાં વધારે સમય લાગે પરંતુ આઠ મિનિટ કે તેના કરતાં ઓછા સમયમાં જો દોડ પૂરી કરે દેશે તો તેમને ચાલીસ માર્ક છે તે મળવા પાત્ર થશે તે સિવાય જો મહિલા ઉમેદવાર છે તે આઠ મિનિટ કરતાં વધારે સમય લાગે પરંતુ આઠ મિનિટ અને ત્રીસ સેકન્ડ કરતાં ઓછી સમય અથવા તો તે સમયમાં જો દોડ પૂરી કરશે તો તેમને પાંત્રીસ માર્ક છે તે મળવા પાત્ર થશે તે સિવાય મહિલા ઉમેદવારને આઠ ત્રીસ મિનિટ કરતાં વધુ સમય લાગે અને તે નવ મિનિટ કે તેના કરતાં ઓછા સમયમાં જો દોડ પૂરી કરી દેશે તો તેમને ત્રીસ માર્ક છે તે મળવા પાત્ર થશે તે સિવાય મહિલા ઉમેદવારને નવ મિનિટ કરતાં વધારે સમય લાગે અને તે નવ પોઈન્ટ ત્રીસ મિનિટ કે તેના કરતાં ઓછા સમયમાં દોડ પૂરી કરી દેશે તો તેમને વીસ માર્ક છે તે મળવાપાત્ર થશે અને નવ પોઈન્ટ વીસ મિનિટ કરતાં જો વધારે સમયમાં તે દોડ પૂરી કરશે તો તેમને નાપાસ છે તે ગણવામાં આવશે તો મિત્રો મહિલા ઉમેદવારને સોળસો મીટરની દોડ છે તે દોડવાની રહેશે અને તેને ઓછામાં ઓછા નવ મિનિટ અને ત્રીસ સેકન્ડમાં તેમને દોડ છે તે પૂરી કરવામાં આવશે જો નવ મિનિટ અને ત્રીસ સેકન્ડ કરતાં વધારે સમય લાગશે તો તે ઉમેદવારને નાપાસ છે તે ગણવામાં આવશે ત્યાર પછી મિત્રો આપણે આગળ વાત કરીશું માજી સૈનિક માટે માજી સૈનિક માટે કેટલા મીટરની દોડ દોડવાની છે તો કે તેમને ચોવીસો મીટરની દોડ દોડવાની છે અને તેમને બાર પોઈન્ટ ત્રીસ મિનિટમાં દોડ છે તે પૂરી કરવાની રહેશે એટલે કે બાર મિનિટ અને ત્રીસ સેકન્ડમાં તેમને દોડ પૂરી કરવાની રહેશે તો જે માજી સૈનિક છે તે દસ મિનિટ અથવા તો તેના કરતાં ઓછા સમયમાં દોડ પૂરી કરશે તો તેમને પચાસ માર્ક મળવાપાત્ર થશે મારી સૈનિક છે તે દસ મિનિટ કરતાં વધુ સમય અને દસ પોઈન્ટ ત્રીસ મિનિટ કે તેના કરતાં ઓછા સમયમાં દોડ પૂરી કરશે તો પિસ્તાળીસ માર્ક મળવાપાત્ર થશે જે તે સિવાય દસ પોઈન્ટ ત્રીસ મિનિટ કરતાં વધારે સમય અને અગિયાર મિનિટ કે તેનાથી ઓછા સમયમાં જો દોડ પૂરી કરશે તો ચાલીસ માર્ક છે તે મળવાપાત્ર થશે અગિયાર મિનિટ કરતાં વધારે સમય અને અગિયાર પોઈન્ટ ત્રીસ મિનિટ કે તેનાથી ઓછા સમયમાં જો દોડ પૂરી કરશે તો પાંત્રીસ માર્ક મળવાપાત્ર થશે અગિયાર પોઈન્ટ ત્રીસ મિનિટ કે તેનાથી વધારે સમય અને બાર મિનિટ અથવા તો તેનાથી ઓછા સમયમાં જો દોડ પૂરી કરશે તો ત્રીસ માર્ક છે તે મળવાપાત્ર થશે તે સિવાય તો કે બાર મિનિટ કરતાં વધુ સમય અને બાર પોઈન્ટ ત્રીસ મિનિટ કે તેનાથી ઓછા સમયમાં જો માજી સૈનિક દોડ પૂરી કરશે તો તેમને વીસ માર્ક મળવાપાત્ર થશે અને બાર પોઈન્ટ ત્રીસ મિનિટ કરતાં જો વધુ સમય લાગશે દોડ પૂરી કરતાં તો તેને નાપાસ ગણવામાં આવશે તો અહીં જે માજી સૈનિક છે તો તેમને દોડવાની રહેશે અને પૂરી કરવાની રહેશે તેના કરતાં વધુ સમય લાગે તો તેમને નાપાસ છે તે ગણવામાં આવશે તો મિત્રો આ જે શારીરિક જે કસોટી છે ઉમેદવારની તો તેમને અહીં આપણે જોયું તે પ્રમાણે દોડ છે તે દોડવાની રહેશે દોડ પૂરી કરવાની રહેશે પુરુષો માટે પાંચ કિલોમીટરની દોડ છે કે જેને પચીસ મિનિટમાં પૂરી કરવાની રહેશે મહિલા ઉમેદવાર માટે સોળસો મીટરની દોડ છે કે જેમને નવ મિનિટ અને ત્રીસ સેકન્ડમાં પૂરી કરવાની રહેશે તે સિવાય માજી સૈનિક છે તો માજી સૈનિકે ચોવીસો મીટરની દોડ છે તે દોડવાની રહેશે અને તેમને બાર મિનિટ અને ત્રીસ સેકન્ડમાં દોડ છે તે પૂરી કરવાની રહેશે હવે જેટલી મિનિટમાં તમે દોડ પૂરી કરશો તે પ્રમાણે તમને માર્ક છે તે મળવા પાત્ર થશે તો તમે વધુ અહીં જે સમયમાં જે દોડ પૂરી કરવાની છે તેના કરતાં તમે વધુ સમયમાં દોડ પૂરી કરશો તો તમને નાપાસ છે તે ગણવામાં આવશે તો મિત્રો આ હતી જે પી એસ આઈ અને આઈની જે ભરતી છે તો તેમાં જે શારીરિક ક્ષમતાની જે કસોટી લેવામાં આવે છે તો ઉમેદવારને કેટલી દોડ છે તે દોડવાની રહેશે તે આપણે આ વિડીયોમાં જોયું હવે પછીના આગળના વિડીયોમાં મિત્રો જે લેખિત પરીક્ષા છે તો તેનો અભ્યાસક્રમ કેવો રહેશે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું તો મિત્રો આશા રાખું છું વિડીયો તમને પસંદ પડ્યો હશે તો મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઈક કરી દેજો તમારા મિત્ર સુધી શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ